नमस्कार दोस्तों, अत्यारे अमे गीर सोमनाथ जिल्लाना कोड़ीनार तालुकाना पीपड़ी गामे मारी पाछळ जे देखाय छे ते नागराज बूल छे अने आनु लगभग अमे शूट कर्यु हतु आश्रे 1.5 वर्ष पहला ज्यारे थोड़ो नानो हतो ए समये, परंतु अत्यारे आ नागराज छे ते लगभग मारा अंदाजे 3 वर्ष उपरनो थयो छे। नागराजना जे मालिक छे, मतलब जे खेडूत छे, एनुं नाम छे धवलभाई। ધવલભાઈ નામ છે આ ખેડૂતનું, અને તે આ નાગરાજને લઈને હાલમાં જ જ્યાં સુરેન્દ્રનગર મેળો યોજાય છે તરણેતરનો, આ તરણેતરના મેળામાં આ નાગરાજને લઈને પહોંચ્યા હતા અને જાણવા મળ્યું છે કે આ નાગરાજને ત્યાં બેસ્ટ બુલમાં લગભગ 3જો નંબર આવ્યો છે। તો આપણે ધવલભાઈ સાથે વાત કરીએ। ધવલભાઈ હાજી, કેવડુલિયાની ઉંમર અત્યારે કેટલી થઈ? જ્યારે હું આવ્યો તો ત્યારે લગભગ 18 મહિના હતા, અત્યારે 3 વર્ષ અને 2 મહિના છે। અચ્છા, ધવલભાઈ હાલમાં તમે સુરેન્દ્રનગર આને ગયા, લઈને ગયા હતા આ ગીરના બુલને, તો ત્યાં કેટલા બુલ હતા એ મેળાની અંદર, અને ત્યાં કઈ રીતનું પ્રદર્શન હતું, આનો કેટલામો નંબર આવ્યો, આખી વાત કરો જે। અમે તરણેતરનો જે આપણે રાજ્યકક્ષાનો મેળો યોજાય ત્યાં આપણા ગીર સોમનાથ જિલ્લામાંથી આ નંદીની પસંદગી કરીને અમે લઈ ગયા હતા, તો ત્યાં ટોટલ 25 બુલ આસપાસ બુલ હતા, નંદી હતા, એમાંથી આપણો નંદી છે નાગરાજ એ 3જા નંબરે વિનર થયો છે। અચ્છા, ત્યાં મતલબ એને રાખે ચલાવે કે કઈ રીતનું હોય છે ત્યાં? ના ના, ત્યાં એ લોકોની આખી ટીમ હોય છે, એ લોકો નંદીના પગથી લઈને માથા સુધી બધી એની ડિટેલ્સ લેતા હોય છે, એનું બોડી સ્ટ્રક્ચર, પછી એના સિંગ, એના કાન, એનું માથું, પછી એની ઝાલર, કુંદ, દરેક વસ્તુની એ લોકો પોઈન્ટ નોટ કરતા હોય છે અને એના ઉપરથી માર્કિંગ કરવામાં આવે, મતલબ એની સાઈઝ નક્કી થાય છે, બરાબર ને? તો એને ચલાવે છે કે નહીં, દોડાવે છે? ના ના, એવું કે દોડાવવાનું કે એવું કંઈ હોતું નથી, એનું રિઝલ્ટ ને બધું વગેરે જોવામાં આવે છે, એની પેડિગ્રી જોવામાં આવે છે, એના મા બાપ જોવામાં આવે છે, આ બધી વસ્તુ। એનો બાપ છે આપણે સાગવાડી રાજ અને મા છે ટેલ સાળંગપુર લાઈન ની સારંગની દીકરી। અચ્છા, બીજા બે ક્યાં ક્યાં? ટોટલ બુલ કેટલા હતા ત્યાં ગીરના? 25 બુલ ની આસપાસ બુલ હતા ત્યાં। અચ્છા, એમાં પેલો અને બીજો કેટલા નંબર? 3 નંબર સુધી જતું? હા, 1 થી 3 નંબર આપેલા, આપણો નદી 3જા નંબરે આવેલો છે। પેલા બે બુલ ક્યાં ક્યાં હતા? પેલો બુલ છે એ સ્વામિનારાયણ મંદિરનો બુલ છે, ગોંડલનો લીલડો છે, અને બીજો જે નંદી છે એ મોરબીનો છે, એ પણ લીલડો છે, લીલડો છે, બંને લીલડા છે આપણો કાબરો। ઇનામને શું હોય છે ઇનામ? પેલા બીજા ત્રીજાને પહેલા નંબર ઉપર જે ઉત્તીર્ણ થાય છે, નંદી આવે છે એને 25,000 રૂપિયા ઇનામ આવે છે, બીજા નંબરમાં 20,000 અને 3જા નંબરમાં, હા, એનું મેડલ આપેલું છે, આપણે એક લેટર જ આખું આપેલું છે, અત્યારે અહીં તો હાજરમાં નથી ઘરે બોલ્યું। આના રિઝલ્ટની વાત કરીએ તો તમે વેચો છો કે કેમ? હા હા, સિમેન્ટ આના અવેલેબલ છે, ત્યારે આપણે પહેલાં ઇન્ટરવ્યુ થયું હતું ત્યારે મેં તમને કીધેલું કે આપણે આના સિમેન્ટ ટૂંક સમયમાં અવેલેબલ કરશું, આના રિઝલ્ટ આવ્યા એ પછી આપણે સિમેન્ટ અવેલેબલ કર્યા છે, અને અત્યારે આપણી પાસે આના રિઝલ્ટ એક રિઝલ્ટ તો આપણે અહીંયા જ છે, આપણી ગૌશાળામાં જ। શું ભાવ છે આના સિમેન્ટનો? 1,000 રૂપિયા એક સિમેન્ટનો ભાવ રાખે છે। તમે વેચાણ કરો છો? હા, હું પોતે જ વેચાણ કરું છું। બુલ કોઈએ માંગ્યો છે વેચ કે ખરીદવા માટે? હા, ત્યાં તરણેતરના પશુ મેળામાં જ્યારે અમે પહેલે દિવસે ત્યાં ગાડીમાંથી ઉતર્યો ત્યારે જ 1,51,000માં માગણી થઈ હતી, પણ આપણે દેવાની ના પાડેલી, પછી રિઝલ્ટની 2 કલાક પહેલાં એક પાર્ટી હતી, એ પાર્ટીએ 16 લાખમાં માગેલો, આપણે આપેલો નહીં, ને રિઝલ્ટ આવ્યું 3rd પ્લેસ પડ્યો, પછી પાછી એક પાર્ટી આવી 18 લાખમાં માગ્યો। શું વાત કરો, હા 18 લાખ રૂપિયા, હા 18 લાખમાં મંગાણો છે, છતાંય તમે વેચ્યો નહીં? ના, મતલબ સિમેન્ટ, હા સિમેન્ટ આપણે અહીંયા પ્રાઇવેટ કલેક્શન કરી આવીએ છીએ, ને હા એના બાપનું સિમેન્ટ આપણે મંગાવેલું સાગવાડી ગૌશાળામાંથી, વાયા વાયા મંગાવેલું। આની માતાનું દૂધ કેટલું હતું? આની માતાનું દૂધ હતું 21 લિટર, ને આપણી પાસે એના દૂધનો રેકોર્ડ છે 19.600 કિલોનો, આપણી પાસે ગવર્મેન્ટ રેકોર્ડ છે। અચ્છા, આના જે બાપ છે ત્યાં છે સાગવાડી ગૌશાળા ભાવનગર, પ્રદીપસિંહ બાપુ રાવલ, અચ્છા, જે હમણાં 2 મહિના પહેલા દેવ થઈ ગયા છે। શું છે બુલનું? રાજ, રાજ નામનો, હા રાજ છે, એ ગરડિયાનો દીકરો હતો। અચ્છા, હવે હું તમને એ કહું છું કે તમારા અગર કોઈ કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો ધવલભાઈ આપના નંબર બોલશો? હા, મારા નંબર હું જણાવી દઉં છું, 9228990097। કે ધન્યવાદ। તો આ ધવલભાઈ છે જેમનો આ બુલ છે નાગરાજ, હાલમાં જ તરણેતરના મેળામાં, તો ધવલભાઈનું કહેવું છે કે 11 લાખ, 16 લાખ અને 18 લાખ આ 3 કિંમતમાં 3 વખત
આ બુલની માગણી કરવામાં આવી, પરંતુ એ ના પાડે છે કે મારે વેચવાનો નથી, પરંતુ એના સિમેન્ટ છે તે ઉપલબ્ધ છે અને તે સિમેન્ટનું વેચાણ કરે છે. સિમેન્ટ માટે 1000 રૂપિયા ધવલભાઈ કિંમત લે છે. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો આગળ ફોરવર્ડ કરજો અને આવી તમામ ખબરો જોવા ચેનલ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.